મળવાના છે એને એને પ્રકરણ 11 જગ અને મગ જગ અને મગ વિશે આજે ભણવાના છે એની અંદર શું જગ આપણે પાણીનું લેવાનું છે અને મગ છે તો એ જગ ભરવા માટે કેટલા મગ પાણી રેડીશું એ વિશે આજે સમજવાનું છે તો એની પહેલા આપણે થોડું સમજવું પડે કે ગુંજાસ જે વાસણમાં જેટલું પ્રવાહી સમાય એ તેની ગુંજાસ છે તો ગુંજાસનો મોટો એકમ છે લીટર ગુંજાસનો નાનો એકમ છે મિલીલીટર એ તમારે ખાસ યાદ રાખવું તો એક લીટર બરાબર 1000 મિલીલીટર એક લીટર બરાબર 1000 મિલીલીટર એ તમારે ખાસ યાદ રાખવું પડે એના આધારે આપણે થોડી ખાલી જગ્યા અને ચિત્રો દ્વારા થોડું વધારે સમજીએ કે નીચે આપેલા વાસણમાંથી સૌથી વધુ પ્રવાહી સમાવેલા વાસણ પર સાચા તથા સૌથી ઓછું પ્રવાહી સમાવેલા વાસણ પર ચોકડી કરો તો આ તમને મેં અહીંયા ક્લાસ દોર્યા છે તેવા તમને બીજા ઘણા બધા ચિત્રો હોય કે જગ હોય બોટલ હોય કોઈ ડોલ આપી હોય અથવા કોઈ માટલું પણ આપ્યું હોય એવા બીજા ઘણા બધા એવા ચિત્રો તમને આપ્યા હોય એમાં પ્રવાહી ભરેલું કે એ પ્રવાહીમાં આપણે જોવાનું છે કે કયા વાસણની અંદર સૌથી વધુ પ્રવાહી છે તો આપણે અહીંયા જોવાનું છે અહીંયા આપણું નિશાન આપેલા છે તમે જુઓ છો આમાં આટલું પાણી છે આમાં આટલું પાણી છે આમાં આટલું પાણી છે તો આપણે અહીં જોવાનું છે તો સૌથી વધુ પ્રવાહી તો આપણને જે વચ્ચેનો ગ્લાસ છે તે એમાં છે તો આપણે એમાં સાચું હવે આપણે બીજી સૂચના છે કે સૌથી ઓછું પ્રવાહી સમાવેલા વાસણ પર ચોપડી કરો તો કયા ક્લાસમાં સૌથી ઓછું છે તો આ બંનેમાં આપણે જોવું પડે તો એમાંથી જોવાનું તેનું ચોપડી કરવાનું પરીક્ષાની અંદર તમે સૂચના વાંચો તો બરોબર વાંચો તમે એક જ ખાલી સાચું કરીને મૂકી શકો તો ચાલે નહીં આપણે બંને સૂચના આપી છે સાચું પણ કરવાનું છે અને ખોટું પણ કરવાનું છે તો આવા ઘણા બીજા વાસણો તમને મૂકી શકે કે તમને કહ્યું ફરીથી તમને કહું કે ગ્લાસ છે બોટલ છે માટલું છે ડોલ છે જગ પણ હોય તો એ તમારે ચિત્રો જોવાના છે અને એના ઉપરથી તમારે આવી બીજી ખાલી જગ્યાઓ તમે લખી શકો છો એ જ રીતે અહીંયા બીજી ખાલી જગ્યા છે કે ચિત્રની વિગત પરથી ખાલી જગ્યા પૂરો આપણને આવા બીજા ઘણા ચિત્રો આપેલા છે આપણને આ 10 લીટરનું માટલું છે માટલું ખાલી છે એ માટલું આપણે ભરવું છે આ 1 લીટરનો જગ છે આ 1 લીટરનો જગ લઈ આ માટલામાં આપણે કેટલી વાર મેળીએ તો આ માટલું ભરાય છે એ જોવાનું છે આ છે એનાથી જુદું છે થોડું પણ આ માટલું ભરવાનું છે એ તમારે સમજવાનું છે તો આ આપણે આ એક વાર મેળ્યો આ તમે સારી ભાષામાં સમજાવો અને પછી બીજી ભાષામાં સમજાવો આપણે એક વાર મેળ્યું એટલે 1 લીટર થયું આ બીજી વાર મેળ્યું એટલે 2 લીટર થયું આ ત્રીજી વાર મેળ્યું એટલે 3 લીટર થયું આ ચોથી વાર મેળ્યું એટલે 4 થયું આ પાંચમી વાર મેળ્યું એટલે 5 થયું આ છઠ્ઠી વાર મેળ્યું એટલે 6 લીટર થયું સાતમી વાર મેળ્યું એટલે 7 લીટર થયું આઠમી વાર મેળ્યું એટલે 8 લીટર થયું નવમી વાર લીધી એટલે 9 લીટર થયું અને આ દસમી વાર લીધી એટલે 10 લીટર તો આપણે 10 લીટરનું માટલું ભરી ગયું તો આ જગ આપણે કેટલી વાર લીધો તો આપણે એની ખાલી જગ્યામાં આપણે 10 લખી શકીએ આ આપણે સહેલું છે આપણે લાગે કે ખાલી જગ્યા કેવી રીતે લખે તો તમે આ રીતે માપ્યું તમે ગણીને રેડી શકો આ રીતે આવા બીજા ઘણા બધા માપો છે તો આપણે લખી શકીએ આની જગ્યાએ આપણે 15 લીટરનું માટલું તો આપણે આને 15 વખત પેડી શકીએ પણ અહીંયા માપ આપણે 500 આપ્યું હોય તો એ રીતે આપણે ગણતરી કરવી પડે છે આગળ કેટલું પ્રવાહી ભરેલું છે વાંચો અને લખો માપન્યું 1 લીટરનું છે આપણે આ માપન્યું આપ્યું છે એ 1 લીટરનું છે એક કાપો બરાબર 100 મિલી આપણને અહીંયા લાંબા આપેલા છે એ એક કાપો બરાબર 100 મિલી છે અહીંયા 1 લીટરનું માપ્યું છે આ માપ્યું આપણે 1 લીટર હવે આ માપ્યાની અંદર
કેટલું પ્રવાહી સમાવેલું છે એ આપણે પાછું લખવાનું છે. આમાં આપણે પ્રવાહી સમાવ્યું કે એમાં સાચું ખોટું કરવાનું હતું, આમાં આપણે આપણે માપ લખવાનું છે. એ જ રીતે તો આપણે માપ ભરવા પડે. અહીંયા 100 મિલીનું છે, કેટલું માપ છે 100 મિલી, તો 1 2 અને 3 તો શું લખાય 300 મિલી. મેં તમને પહેલા જ કહ્યું કે ગુંજાસનો મોટો એકમ લીટર છે, ગુંજાસનો નાનો એકમ મિલીલીટર છે, એટલે ટૂંકમાં આપણે મિલી લખ્યું છે. એ જ પ્રમાણે અહીંયા પણ માપ ગણવું પડે, તો 1 2 3 4 5 અને 6, તો 6 તાપા સુધી પાણી આપણે ભરેલું છે, તો અહીંયા આપણે 600 મિલી. આ રીતે આપણે માપ લખી શકીએ. થોડી વાર તમને આ ચિત્ર તમને પરીક્ષામાં સહેલું લાગતું હોય, પણ અમે અમારા અનુભવ પરથી તમને કહીએ છીએ કે તમે આ કાપા ગણતા નથી, એમ એમ તમે લખી દો છો, તો તમારે આ કાપા તમે તમને ગણાયા એ રીતે તમારે ગણવા છે. તો આ 1 2 3 4 5 અને 6 એ રીતે સાથે તમારે ગણવાના, તો ઓટોમેટિક તમારો જવાબ સાચો આવે છે. એ જ રીતે બીજી ખાલી જગ્યાઓ છે, પ્રવાહીની છે. આપણે કોષ્ટકના ખાલી જગ્યા સ્થાન પૂર્ણ કરો. અહીંયા આપણે કોષ્ટક આપ્યું છે, એક રીતે કેટલું આપી લઈશું આ ખાલી જગ્યા છે એના જેવી જ ખાલી જગ્યાઓ આપણને આ છે. 1 લીટર છે જથ્થો, જથ્થો એટલે 1 લીટર નું આપણને આપી છે વસ્તુ. હવે માપ્યું, 1 લીટર નું માપ્યું છે, તમને એક માઠું લઉં છું, 1 લીટર નું માપ્યું છે, એની અંદર આપણે 1 લીટર નું વેળ્યું, તો 1 લીટર થયું. હવે કેટલી વખત વેળ્યું, તો આના જેવું છે, તો 1 વખત નું આપણે અહીંયા વેળ્યું, તો 1 વખત, તો 1 વખત થાય. હવે બીજું છે જથ્થો, જથ્થાની અંદર ખાલી ખાલી છે. હવે આ માપ્યું છે, માપ્યું 500 મિલીનું છે, તમે આપણે દૂધની અંદર લઈએ છીએ, તમને આપણે દૂધ વાળો આપણે માપ લઈ આવે છે, આ માપ્યું તમને બતાવું, આ ચોપડી લઈ જાય આવા માપ્યા હોય છે દૂધના, તમે તમારા ઘરે આવે છે દૂધ વાળો, તો તમે હવે ના જોયું હોય તો તમે જોવાનો આગ્રહ રાખશો. તો આ માપ 100 મિલીના હોય, 200 મિલીના હોય, 500 મિલીના હોય, નાનું હોય તો 50 મિલી પણ માપ્યું હોય છે. એ માપ્યા આપણે કેટલી વાર લેવા એ આપણે ખાલી જગ્યામાં બતાવ્યું છે. હવે જથ્થો, આ 500 મિલીનું માપ્યું આપણે આપણે અહીંયા જવાબ આપ્યું છે, કેટલી વખત લેવા, તો 2 વખત. આ 500 મિલીના માપ્યા 2 વખત લઈએ, તો અહીંયા કેટલું દૂધ થાય. આપણે હવે તમારી મમ્મી છે દૂધ લેવાનું કહે છે કે લીટર દૂધ લઈ આવે. હવે દૂધ વાળા જોડે 500 મિલીનું જ માપ્યું છે, લીટરનું માપ્યું નથી, તો 500 મિલીનું માપ્યું આપણે કેટલી વાર આપે છે, તો 2 વાર, બરોબર. તો આપણું દૂધ કેટલું થયું, તો કે 1 લીટર. એ જ પ્રમાણે અહીંયા 1 લીટર દૂધ લખી શકાય છે. હવે આપણે અહીંયા જથ્થો આપ્યો છે, 200 મિલી દૂધ છે. હવે કયું માપ્યું અહીંયા લઈશું એ લખવાનું છે, અને કેટલી વખત આપણે અહીંયા જવાબ આપેલો છે, તો 2 વખત લેવાનું છે, તો 2 વખત લઈ લીધું છે. પણ હવે કયું માપ્યું 2 વખત લઈશું એ લખવાનું છે. દૂધ છે આપણે 200 મિલી, તો આપણે કયું માપ્યું, આપણે તમને કહ્યું 50 મિલીનું આવે, 100 મિલીનું આવે, 200 મિલીનું, 500 મિલીનું અને 1 લીટરનું, એ રીતે આપણે જુદા જુદા માપ્યા આવે છે. તો 2 વાર લેવા માટે આપણે અહીંયા 100 મિલીનું માપ્યું આપણે લઈ શકીએ છીએ. આ જ રીતે આવી ઘણી બધી બીજી ખાલીઓ આપણને જોવા મળે છે. બીજો ભાગ આપણે બીજા ભાગમાં જોઈશું.